એપ્લાઇડ મિકેનિક્સ ની અંદર ચેપ્ટર 7 વર્ક પાવર એનર્જી એમાં ગઈકાલે આપણે ટાઈપ 1 સમજાવવામાં આવી હતી. ઓકે, દળ આપેલું હોય, લીટર આપેલું હોય, કદ, ત્રણમાંથી કોઈ એક બાબત રકમમાં આપેલી હોય એટલે ટાઈપ 1 નો એક્ઝામ્પલ, ત્યારે કાર્ય મેળવવાની ફોર્મ્યુલા MGH. ઓકે, પાવર મેળવવા માટે કાર્યના છેદમાં સમય પહેલા વોટમાં જવાબ આવે, 1000 વડે ભાગાકાર કરીએ એટલે કિલો વોટમાં આવે, અને કિલો વોટને 0.746 વડે ભાગાકાર કરીએ એટલે વોટ્સ પાવર આવે. ઓકે, ખાસ ધ્યાન આપજો, એક પંપ દ્વારા 6 મીટર ઊંડા કુવામાંથી જમીન લેવલથી 4 મીટર હાઈટ પર આવેલ પાણીની ટાંકી જેનું માપ 2 મીટર બાય 2 મીટર બાય 1 મીટર, એટલે આપણને આ કદ આપેલું છે, લંબાઈ, પહોળાઈ અને હાઈટ પાણીથી ભરવાની છે. જો આ ટાંકીને પૂરી ભરવામાં 30 મિનિટનો સમય લાગતો હોય તો પાવર મેળવો. પંપની કાર્યક્ષમતા આપી છે. હજુ આ ટાઈપનો એક્ઝામ્પલ ગણાવવાનું મેઇન કારણ, જ્યારે રકમની અંદર એફિશિયન્સી આપી હોય ત્યારે શું કરવાનું, એટલા માટે હજુ ટાઈપ 1 નો એક એક્ઝામ્પલ આજે સમજાવવામાં આવ્યો છે. ઓકે, ટોટલ હાઈટ 6 મીટર ઊંડો કુવામાંથી પાણી લેવાનું છે અને જમીનથી 4 મીટર હાઈટ પર લઈ જવાનું છે, એટલે ટોટલ હાઈટ કેટલી થાય, કુવાની હાઈટ 6 મીટર અને જમીનથી હાઈટ 4 મીટર એટલે 10 મીટર. વોલ્યુમ આપ્યું છે આપણને 2 × 2 × 1 એટલે 4 મીટર ક્યુબ. માસ મેળવવું હોય તો વોલ્યુમને 1000 વડે ગુણાકાર કરવાનો એટલે 4000 kg આવી જશે. 30 મિનિટનો ટાઈમ છે, 30 × 60 એટલે 1800 સેકન્ડ, મિનિટમાંથી સેકન્ડમાં ફેરવવાનું છે. પાવર મેળવવાનો છે, કાર્યક્ષમતા 80% આપી છે એટલે 0.80. ઓકે, તો રકમની અંદર ખાસ ધ્યાન આપો, કદ આપેલું છે, આ ત્રણમાંથી કોઈ એક બાબત આપેલી હોય એટલે ટાઈપ 1 નો એક્ઝામ્પલ. સૌથી પહેલા આપણે વર્ક મેળવી લઈએ, MGH. ઓકે, તો ખાસ ધ્યાન આપજો, M કેટલું આપ્યું છે, 4000, G 9.81, H 10 મીટર, તો ઓલરેડી 392000 આવશે આન્સર, ન્યૂટન ઇન્ટુ મીટર અથવા જૂલ. ત્યારબાદ પાવર, તો પાવર એટલે વર્કના છેદમાં સમય. ઓકે, કાર્ય તો આપણે મેળવી લીધું છે 392000, સમય કેટલો છે, 1800, તો 217.77 વોટ, આટલો પાવર વોટમાં મળશે. હવે કિલો વોટમાં કન્વર્ટ કરવું હોય તો જેટલા વોટ આવ્યા હોય એમને 1000 વડે ભાગાકાર કરવાનું એટલે 0.217 કિલો વોટ. હવે જે કાર્યક્ષમતા આપી છે એમનો ઉપયોગ કરવાનો. ખાસ ધ્યાન રાખજો, કિલો વોટમાં આન્સર આવી જાય પછી કાર્યક્ષમતાનો ઉપયોગ કરવાનો. ઓકે, ખાસ ધ્યાન આપજો જેથી તમને કોઈ પ્રોબ્લેમ ના થાય. ઓકે, અહીંયા સુધી તમારે એક્ઝામ્પલમાં આગળ વધવાનું છે. ઓકે, રકમ તમે શાંતિથી જોઈ રહ્યા છો, કદ આપેલું છે, તો દળ, લીટર અથવા કદ આપેલું હોય એટલે ટાઈપ 1 નો એક્ઝામ્પલ થશે. કાલે આપણે 3 એક્ઝામ્પલ સમજાવવામાં આવ્યા હતા. ઓકે, હાઈટ આપી છે પહેલા, કદ આપ્યું હોય એમને 1000 વડે ગુણાકાર કરવાથી માસ મળી જાય, ટાઈમ મિનિટમાં હોય એમને સેકન્ડમાં કન્વર્ટ કરવાનું, પાવર, આ એક બાબત આજે નવી છે ટાઈપ 1માં, કાર્યક્ષમતા આપેલી હોય એમનો ઉપયોગ લાસ્ટમાં કરવાનો, પહેલા વર્ક મેળવી લેવાનું, પછી પાવર એટલે વર્ક અપોન ટાઈમ વોટમાં આવે, 1000 વડે ભાગાકાર કરીએ એટલે કિલો વોટમાં આવે, કિલો વોટમાં જવાબ આવી જાય ત્યારબાદ કાર્યક્ષમતાનો ઉપયોગ કરવાનો. ખાસ ધ્યાન આપજો, કિલો વોટમાં આન્સર આવી જાય ત્યારબાદ જ ઉપયોગ કરવાનો. ઓકે, એટલે ટાઈપ 1માં હવે તમને કોઈ પ્રોબ્લેમ થશે નહીં. ઓકે.